રિંગ રોડ પર આવેલી પદ્માવતી ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા વેપારીને દિલ્હીનો વેપારી અને દલાલ ગઠિયા ભેટી ગયા હતા ત્રણ વેપારી અને દલાલે મળી તેમની પાસેથી અલગ અલગ સમયે અગિયાર લાખનો કાપડનો માલ મંગાવી લીધો હતો માલ લીધા બાદ પૈસા નહીં આપી તેની સાથે ઠગાઈ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આખરે ભોગ બનનાર વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ સામે ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મગોબ રેશમા રો હાઉસની બાજુમાં આવેલ દર્શન રેસિડેન્સીમાં રહેતા ચંપાલાલ કસ્તુરચંદ રાઠી રિંગ રોડ પર આવેલ પદ્માવતી ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન નંબર પાંચસો ચુમ્માલીસમાં કાપડની દુકાન ધરાવે છે બે વર્ષ અગાઉ તેઓ કાપડ દલાલ બસંત ગોપાલચંદ મારફતે રામદાસ યાદરામ નાયક સુશીલભાઈ રામદાસ નાયક અને રાજ રામદાસ નાયકના સંપર્કમાં આવ્યા હતા બાદમાં ત્રણેય વેપારીઓએ અલગ અલગ સમયે તેમની પાસેથી કાપડનો માલ મેળવી સમયસર પૈસા ચૂકવી વિશ્વાસ સંપાદન કર્યો હતો ત્યારબાદ તારીખ એક નવ બે હજાર ઓગણીસ થી અઠ્યાવીસ બે બે હજાર વીસ ના સમયગાળા દરમિયાન તેમની પાસેથી અગિયાર લાખ સોળ હજાર રૂપિયાનો પ્લેન ફેબ્રિક્સ કાપડનો માલ ઉધારમાં લીધો હતો આ માલ લીધા બાદ પિસ્તાલીસ દિવસમાં પૈસા આપી દેવાનો વાયદો આપ્યો હતો જોકે પૈસા નહીં આપી બાદમાં માલ માર્કેટમાં સસ્તા ભાવી વેચી દઈ કે સગે વગે કરી નાખી ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું બાદમાં પણ વેપારી પૈસાની ઉઘરાણી શરૂ રાખતા વેપારીએ ગા ગલોચ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આખરે ભોગ બનનાર વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે